આ તમારા વેરના લીધે આજ ગોરધનના બાપા આ દુનિયામાં નથી. પણ એક વાત તમે બધા યાદ રાખજો, હું બાઈ છું, બળતણ નથી કે તમે બધા મને બાળી નાખો. અને જો કાંઈ પણ આમથી તેમ કર્યું છે ને, તો આ ઘરની છત તમારા એકય માથે નહીં રહે. હું કોર્ટમાં જઈશ, પોલીસ બોલાવીશ અને આખી રામ કહાની તમારી એની સામે રજૂ કરીશ. હું કઈ ટાટા પાણીએ જાવ એમ નથી. મને મારા ભાગનું ખોયડું અને મારા ભાગની જમીન આપી દો એટલે આપણે વ્યવહાર પૂરો. બાકી તો એમને હું મરી જઈશ ને તોય મૂકીશ નહીં. તમને બધાને એમ છે કે અમે ડરાવશું, ધમકાવશું એટલે બીને બિચારી ભાગી જાય એમ. હવે તમે બાપ દીકરા ત્રણેય કાન ખોલીને સાંભળી લો. આ જમકુડી કઈ ઓછા લાકડે બળે એમ નથી હો. એક તીર અને બે શિકાર કરતા મને આવડે છે. ભલે હું નિહાળે નથી ગઈ, પણ વ્યવહારની ગણતરી તમારી કરતાય મને હારી આવડે છે. તમને બધાને એમ છે ને કે આ રાંડેલી બાઈને કાઢી મૂકશું એટલે આ બધું હુવાંગ આપણા એકલાનું થઈ જાહે. તમને બધાને એમ છે કે આની ઉપર દુઃખના ડુંગર આવી પડ્યા છે, તા એકલી બિચારી બાઈ હું કરશે એમ. પણ એટલું યાદ રાખજો, હું મારા દીકરા ઉપર મારો આખો જન્મારો કાઢી નાખીશ અને એનો હક અપાવીને જ રહીશ. કઈ થાય એમ નથી, ભાગ તો કોઈ કાળે મળશે નહીં. આ વાલજી વે એકવાર ધારી લે છે ને એમ જ થાય છે. તમ તમારે જે કુંકા મારો આ ઠેકા મારો એ મારી લ્યો, એ કાઈ થવાનું નથી. અને આમે આ ખોડાનું નામ છે ને ખતરનાકમાં આવે છે, એટલે મોઢું સંભાળીને વાત કરવાની, નકર એક ગાને બે કટકા થતા વાર નહીં લાગે. મારાય પાણી કઈ છીછરા નથી હો, ઊંડા જ છે. અને હવે તો જ્યાં સુધી તમને બધાને કોરટ ભેગા નહીં કરું ને, ત્યાં સુધી હું નિરાતે નથી બેહવાની. અરે ભાઈ કિંજી, તું અચાનક અત્યારે કેમ? બેન, આ બધાએ તને રાત્રે મારી નાખવાનું કાવતરું કર્યું છે. હું વાત કરેશ ભાઈ, તને કેમ ખબર? તો તમારા ગામમાં મારા ભાઈબંધો રહેતા હતા ને, એમણે મને વાત કરી. ગામની ટીપુડીએ બેઠા બેઠા વાતો કરતા હતા કે જો તમે આ ઘર ખાલી નહીં કરી દો ને, તો રાત્રે સળગાવવાની તૈયારી કરીને બેઠા છે આ બધા. હવે તમે જોઈ લો, આ કિંજી હજી જીવે છે. તમને બધાને જેટલા સમયા ન ગણાય દઉં તો કહેજો. જો પણ કઈ આડાવડા થયા છો ને, તો મને પણ બધું આવડે છે. આ તો બેનનો સવાલ છે ને, એટલે શાંતિથી બેઠો હતો. પણ હવે નહીં હો, તો તું લઈ જા તારી બેનને તારા ઘરે. તમારે મારી હારે આવવાનું છે. ત્યાં જઈને આપણે પોલીસ ફરિયાદ કરીશું, પછી જે થાય તે જોયું જશે. અને ભાણિયો મોટો થાય પછી વિચારશું કે શું કરવું. જો ભાઈ, એ બધું ઠીક છે, પણ આ જમીન કે ખોયડું મૂકવાની નથી. અને ઈ તો હું લઈને જ રહીશ. એ તમ તમારે દોડવા માંડો જ્યાં દોડવું હોય ત્યાં. આ વાલજી વેરનો કોઈ સરકાર કે કોણ કાંઈ બગાડી દે એમ નથી. અરે એ બધાને મારી જરૂર પડે છે, તો બાકી થાય કરી લેજે. જાઓ હવે તમે, અહીંથી નીકળવાનો તો બસ છે. હું જાઉં છું, પણ હું પાછી આવીશ, કારણ કે હું તુફાન છું. ગમે ત્યારે આવીશ અને વિનાશ કરીશ. આમાંથી એક પણ ને છોડીશ નહીં, એટલે તૈયારી રાખજો. અમે કઈ હથિયાર હેઠા નથી મૂકી દીધા હો, તમારાથી થાય ને ઈ કરી લેજો. જાવ દોડવું ને દોડવા મળો. રામ રામ, અમે જઈએ છીએ, પણ આશા રાખું છું કે ફરી મળીશું જલ્દી કોરાટમાં. જોઈએ છીએ કાયદો કોનો સાથ આપે છે, આછાનો કે પછી ખોટાનો. હાલો બેન. શતરંજના હું એવા ખેલ ખેલીશ એ લોકો અવાલજીવરના પદે પડીને માફી માંગશે.